આજકાલ શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે કેટલાક ભેજાબાજ લોકો નોકરી મેળવવા ઈચ્છતા લોકોનો લાભ ઉઠાવી છેતરપિંડી આચરી રહ્યા હોવાનો કિસ્સા અવારનવાર સામે રહે છે ત્યારે બનાસ ડેરીમાં પણ નોકરી આપવાના બહાના તળે બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર પધરાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર પિતા પુત્ર સામે ખુદ બનાસ ડેરીએ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના રાજપુર ગામના ચૌધરી બાબુભાઈ રામજીભાઈ અને ચૌધરી ભાવિક બાબુભાઈએ બનાસ ડેરીમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરે છે તેવી ખોટી માહિતીઓ આપીને મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના જગાપુર ગામના ઠાકોર વિપુલજી વિષ્ણુજીને બનાસ ડેરીમાં નોકરી અપાવવા માટે રૂપિયા 4,52,000 લઈને બનાવટી એપોઇન્ટમેન્ટનો લેટર આપ્યો હતો. જો કે આ ભેજાબાજ પિતા પુત્રએ આવા કુલ 19 ઉમેદવારો પાસેથી મોટી રકમ લઈને એપોઇન્ટમેન્ટ લેટર આપતા છેતરપિંડીનો ભોગ બનેલા ઉમેદવારો એપોઇન્ટમેન્ટ લેટર સાથે બનાસ ડેરીમાં નોકરીમાં હાજર થવા આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ મામલે બનાસ ડેરીનું તંત્ર હરકતમાં આવી જતા આરોપી પિતા પુત્ર સામે બનાસ ડેરીના બનાવટી લેટરપેડ પર ખોટા એપોઇન્ટમેન્ટ ઓર્ડર આપી ખોટો રેકોર્ડ બનાવી મોટી રકમ મેળવીને છેતરપિંડી આચરવા બદલ બનાસ ડેરીએ પાલમપુર તાલુકા પોલીસ સ્ટેશને ઇન્ડિયન પિનલ કોડની કલમ 406, 420, 467, 468, 471 અને 114 મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.